રાજપીપળા શહેરના નવાપરા વિસ્તારના એક બંધ મકાનમાંથી પાંચ જેટલા વણિયાર પ્રાણી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો નર્મદા જિલ્લાનો તેતાળીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને નર્મદાના જંગલોમાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે એ જ રીતે બિલાડી જાતિમાં ગણાતું પ્રાણી એટલે વાણિયાર જે પ્રાણી આજે લુપ્ત છે આશરે ચાલીસ વર્ષ પહેલાં આ પ્રાણી માનવ વસ્તીમાં જોવા મળતું હતું જેનો મુખ્ય ખોરાક ગોળ ગણાવવામાં આવે છે રાજપીપલા શહેરના એક નવાપરા વિસ્તારના એક બંધ મકાનમાંથી પાંચ જેટલા વણિયાર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો અને વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ પાંચ વણિયારને પકડી પાડ્યા હતા અને આ વણિયારને ચાલીસ વર્ષ બાદ સ્થાનિકોએ જોતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હાલ આ વણિયારને વન વિભાગ દ્વારા સારવાર આપી ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે આ પ્રાણી એક બિલાડીઓ જેવું દેખાવામાં હોય છે પરંતુ જેનું કદ ચારથી થી છ ફૂટ જેટલું લાંબુ હોય છે જેના પંજાથી માનવી પર પ્રહાર કરે તો માનવીનું મૃત્યુ પણ થઈ શકે એટલા મોટા તેના નખ હોય છે આ વણિયલ અમે લોકો નાના હતા ત્યારે અમને લોકોને જોવા મળેલા અને અમારા વળીલો અમને કહેતા કે વણિયલ આવશે સુઈ જાય એમ કરીને બીવડાવતા અમને અને વણિયલને ગોળ વધારે ભાવે એટલે આજુબાજુના ફળિયામાં બધી જગ્યાએ વણિયલ ગોળ શોધવા નીકળે અને રિસર તાર પર વીજળીના તાર પર ચાલે એ તાર પર ચાલતા બી અમે જોયેલા અને છેલ્લા કેટલા વખતથી લુપ્ત થઈ ગયા ત્યાર પછી હમણાં લગભગ ચાલીસ ચાલીસેક વર્ષ પછી અમે આ વનિયરને જોયા અને વનિયરને જોયા એટલે અહીંયા આગળ જે બંધ ઘરો હોય એની અંદર આ વનિયર છે તે ભરાઈ રહે છે અને એ વનિયરને જોયા પછી જે ફોરેસ્ટ ખાતાને જાણ કરી ત્યારે પછી ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા અને છેલ્લા મહિનાથી આ વનિયર પકડવાનું ચાલતું હતું તો છેલ્લે આજે એ વનિયર પકડાયા ડર તો ઘણો બધો લાગે પણ એ લોકો વનિયર જોવા માટે અહીંયા આગળ બધા ઘણા બધા એકત્રિત થઈ અને અહીંયા વનિયર જોઈને વનિયરનો એક આનંદ માણે અને આ વનિયર જંગલ ખાતાને અમે અમે લોકો બોલાવીને સોંપી દીધા છે જ્યારે કુદરતી માહોલમાં એને પૂરતો ખોરાક ના મળતો એટલે એ એનું સ્થળાંતર કરીને પબ્લિકમાં પણ એના ખોરાકની શોધમાં આવતા હોય છે તેમાં આપણને આવા બનાવો બનતા જોવા મળે છે આ રાજપીલાના નવાપરા વિસ્તારમાંથી ચાર બચ્ચા અને એક ફિમેલ વણિયર પકડાયું છે આ વિસ્તારમાં એને રહેઠાણ એટલા માટે પસંદ કર્યું કે અહીંયા લગભગ ત્રીસ થી ચાલીસ ટકા મકાનો બંધ હાલતમાં છે એ જેને લીધે એને રહેવાનું સુરક્ષિત સુરક્ષિત સ્થાન મળી રહે છે એટલા માટે આવી જગ્યાઓ રહેવા માટે પસંદ કરે છે એટલે અહીંયા એને આ જે બંધ ઘરો છે તેમાં પાછળ બધું જંગલ ટાઈપનું વાતાવરણ ઊભું થઈ ગયું છે ઘાસ કચરું એટલું બધું હોય છે કે એને રહેવા માટે નેચરલ કુદરતી વાતાવરણ જેવું માહોલ એને મળે છે એટલે એ આવી જગ્યાઓ રહેવાની પસંદ કરે છે તો અહીંના લોક અહીંના જે માણસો છે એમની માગણી એવી છે કે ભાઈ આવા જે બંધ ઘરો છે તેની પણ યોગ્ય સફાઈ થાય અને એમને પણ સુરક્ષિત રહેવાનું રહેઠાણ અહીંના જે રહેવાસીઓ છે એને મળે એવી એમની અપેક્ષાઓ છે આ એક બંધ ઘર કે છેલ્લા બારથી પંદરથી પંદરથી વીસ વર્ષથી જે બંધ મકાન હતું એની ચાવી મેળવવામાં આવી અને આજથી આ બનાવ જે બન્યો તે અમે ચાર ચોથી પાંચમી વખત અહીંયા આવ્યા છે અને જ્યારે જ્યારે અહીંયાથી કહેવામાં આવ્યું ત્યારે અમે તરત જ અહીંયા આવીને એની પકડવાની કોશિશ કરી પણ અમને જોવાતું નહોતું એટલે આજે એક જગ્યાએ અમને પ્રોપર માહિતી મળી કે ભાઈ અહીંયા વણિયર છે અને આ ઘરમાં જ છે એવું જાણવા મળ્યું એટલે અમે એ જગ્યા પર અમારી અમારા સોની સાહેબ જે અમારી સાથી ફોરેસ્ટર છે અહીંયા રાજપીલા રેન્જમાં અને વિષ્ણુભાઈ વસાવા કરીને અમારા ઘાટાના બિજગાડ છે અને અમારા બીજા રેસ્ક્યુઅરો છે એ મળીને ઘરનું ચા ચાવી મેળવીને ઘર ખોલીને એને પ્રો પ્રોપરલી લોકેટ કરીને એને પકડવામાં આવ્યા